ખબર નહી તો ઈ કે ભટકા હે તું હાવ ભટકાઈ ગયો એનું શું એમ ત્રણ વસ્તુ છે ને એને પોતાના માલિક ને પેલા મારે ત્રણ વસ્તુ જ્યાં લખવું એને લખી લેજો એક ઈર્ષા એક ક્રોધ ને એક અગ્નિ એ પોતાનો પ્રગટાવવા વાળો ને એને પેલા હળગાવે સામે વાળાને જ પછી નુકસાન કરે એટલે મને આ કહેવાનું મન થાય પંજા નાખતો ગાવી સિંહ ડાલા મૂકો કાળ ઝાડ ઝાટા અભિમાન ની વાત નથી અવળી નોંધણી આ ઘરનો ડાયરો છે વરદાનભાઈ મેં કેટલી વાર કીધું અને પોલીસના મિત્રોને હું આમ રમૂજમાં આનંદમાં ઘણી વાર કહું કે માતાજી દયાથી કોઈ થી ઘટના બને જ નહીં પણ મારું મોટું ગંધાતું હોય અથવા તો મારી ગાડી નીકળે તેથી બંદૂકે દઈ દેજો આ જાહેરમાં ના વિડીયો હા કારણ કે એક આપણે નશો ભગતસિંહનો નશો છે શિવાજીનો છે દેવાજ બોદરનો છે મહારાણા પ્રતાપનો નશો છે પછી બીજા નશાની ક્યાં જરૂર છે સાહેબ જે જીવન મળ્યું છે અત્યારે આપણે હો વરહે નથી જેવાના યુવાનો આપણે અત્યારે ગોટાવળી જઈ ક્યારે કાંઈ નક્કી નથી આપણા બાપ દાદાઓએ જે ધરોહર મને તમને હોપી છે વર્લ્ડમાં દુનિયાની માલિકો આપણી સનાતન સભ્યતા છે એવી 43 સભ્યતાઓ હતી એ કાળના જડબામાં 42 સભ્યતાઓ હોરાઈ ગઈ છે ભારત વર્ષની સનાતન સભ્યતા અણીખમ ઊભી છે એની ધરોહર હાચવવાની જવાબદારી આપણી છે હાવ થોડાકમાં પૂરું કરી નાખવાનું અને હાચવવા જેવી યુવાની જ છે વૃદ્ધ બાળક હોય ને એને પરિવાર હાચવે વૃદ્ધ થયા પછી હારા વધુ છોકરા હાચવે નહીતર વૃદ્ધાશ્રમ વાળા હાચવે હાચવવા જેવી જુવાની છે ઈરે જોબનિયાને આંખના ઉલાળામાં રાખો જોબનિયા કાલે જાતા રહે ઈરે જોબનિયાને પાઘડીના મારે ટૂંકમાં ઘણું કેવું છે એટલા માટે અને આપ બધા યુવાધન માટે હું અહીં જૂનાણો આપણું છે એટલે મારું કહેવાય એટલે સાહેબ ને કહું આપને બધાને કહું કોક દી કેવો જાહેર પ્રોગ્રામ આખા જુનાગઢમાંથી હશે તો હું એમને મેં કરીશ આપણને બે ચાર કલાક સારી વાતો તમને સંભળાવીશું આજે જે સમયમાં આપણે સમયથી મોટું કાંઈ નથી સમય ટાણું હાંચવી લેવાનું એક ઠેકાણું સ્થાનની કિંમત છે ને એક ટાણાની કિંમત છે હું અત્યારે અહીં ગાઉં છું આ સાંભળો છો મજા આવે છે કાલ બપોરે 1:30 વાગે એકલો આવીને છપાખરા બોલું તો લે ગઢવીની કે કાલ તો કાંઈ નહોતું બિચારા ને આજ હું થઈ ગયું ને કે આના છપાખરા બોલતો હું ને અહીંયા ટાણું હાંચવી લેવું ટાણું જ મળ્યું છે આપણા મા બાપે ભણવા મોકલ્યા છે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું માફ કરજો વધારે થાય તો અને નગર મને કઈ વાંધો નથી પણ મને જે છે હું કાયમ કહું છું કે જુનાગઢ હોય કે પોરબંદર હોય કે જામનગર હોય કે સુરત હોય બરોડા હોય ભુજ હોય કે ભાવનગર હોય અમદાવાદ રાજકોટ રાતે 2 વાગે 2 વાગે 1:30 વાગે અમે હોટલે ઉભા રહી પ્રોગ્રામ પૂરો કરીને આવી એટલે યુવાનો 18 વર્ષની દીકરીઓ દીકરાઓ 22 વર્ષની 20 વર્ષની દીકરીઓ દીકરાઓ ભણવા મોકલાયો હોસ્ટેલમાં એ 2 વાગે કાફેમાં બેઠા હોય અમે પૂછી શું કરો છો તો કે નાઇટ આઉટ તમારી જિંદગી જ આઉટ છે હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત કરો છો આ ભારતની પરંપરા નથી ખાવું પીવું મોજ કરવી જિંદગી હાન થાય પૂરી અહીંયા જિંદગી પૂરી કરી નાખવાની અરે સાહેબ ચારે બાજુથી મોત 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 થતું હોય સમગ્ર ભારત વર્ષના રાષ્ટ્ર ઉપર એક વખત હતો જ્યારે સીમાડા દુશ્મન હાચવે અને ચારે બાજુથી ઘોડાની ઘમસાણી બોલતી હોય મારો મારો થતું હોય ત્યારે આ દેશનું યુવાધન દીકરીઓ અને દીકરાઓ કમર કસી હાથમાં હથિયારો લઈ અને લોહીના ભભૂકા છૂટતા હોય ત્યાં સુધી આ અડીખમ ઊભીને એમ કહેતા હતા મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ભારતની આન બાન ને શાન ને આંચ આવવા દે તો ભારત વર્ષની ધરતીના સંતાનનો કહેવાય ઈ આપણી ધરતી છે ઈ હાથ વિલેજો બહુ
આજુબાજુ વાળા તમારી પાસે કઈક હશે, ડિગ્રી હશે, તમે કમાણા હશો, સારું નામ હશે, ત્યાં સુધી તમારી પાસે બેહવાના છે. બાકી દુનિયા છે ને બહુ જુદી વસ્તુની છે, સમજવામાં અઘરી પડે એવી છે. પ્રેમ શુદ્ધ છે, પ્રેમ કરજો, બહુ સારી વાત છે. પ્રેમ, પ્રેમના કોઈ મૂલ્ય ન હોય. પણ ઘણી વખત કહેતા હોય પહેલી નજરે મારે પ્રેમ થઈ ગયો, હવે હું શું કરું, મારે ભણવામાં ક્યાંય મારો જીવ લાગતો નથી, મને પ્રેમ થઈ ગયો, હું શું કરું, બોર્ડમાં આંગળી નાખ. એટલે એ એટલું જ થાય. હવે મારે મુદ્દો કેવો એ કેજો. પ્રેમ માટે, પ્રેમ બહુ સારી વાત છે, શુદ્ધ વસ્તુ જો સાચો પ્રેમ હોય તો. પણ હા, બળજો, કોઈ એમ કહેતું હોય કે મને પહેલી નજરે પ્રેમ થઈ ગયો, તો કોઈ દી તમને એમ થયું, કોઈ બેન દીકરી જ આપણે તો બોલી ને, કોઈ બેન દીકરીને એક આંખામાં ઉલળતી હોય એક બાજુ બિચારીને, મોટામાં ખાડા ખાડા હોય, કાં મોઢું વાંકું હોય, હાલી ભગવાન ત્રેવડ નો થયું, પહેલી નજરે પ્રેમ થઈ ગયો. જો પહેલી નજરે થઈ જતો હોય ને એ જ પ્રેમ હોય, જો તો ગમે ત્યાં થવો જોઈએ ને. પહેલી નજરનો યુવાનો કોઈ પ્રેમ હોય તો જનેતા જ્યારે બાળકને દીકરાને જન્મ આપે અને જન્મતાવે મળમૂત્ર વાળા ભરેલા બાળકને માં બક્યું ભરે ને, આને પહેલી નજરનો પ્રેમ, માં અને દીકરાનો પ્રેમ છે. ભલા બાળક પ્રેમ માટે બીજી વાત નથી, શુદ્ધ પ્રેમ હોવો જ જોઈએ. પણ ખોટી રીતે આપણું કારકિર્દી પૂરી થઈ જાય ને, હવે મારે શું કરવું, યુવાધન બહુ એટલે મારે થોડુંક આ કહેવાનું મન થયું. પણ હાસો પ્રેમ હોય તો મેં જે ગીતની કડી આપણને કીધી, કે હે હે પ્રેમની વાતો, હે તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય જીવ હૈરાન. અમદાવાદ ને આજે કહું છું કે સાચા રામ જાગી જાય આપણા, આપણે મંદિરમાં, આપણા ગામડાઓમાં જ્યાં મંદિર હોય ત્યાં સાચા રામ જાગે. સાચો રામ જાગ્યો ત્યારે જ કહેવાય કે હું કોઈ દિવસ મારા મોઢેથી પિસ્કારી પાનની માવારી ન મારી.